हेलो विद्यार्थी मित्रों, डी एन एफ विभाग ना तत्वों नो 7 नंबर नो लेक्चर छे के एम एन ओ 4 पोटेशियम परमैंगनेट नी बनावट गुणधर्मो अने उपयोगो। तो केम एन ओ 4 छे पोटेशियम परमैंगनेट नी बनावट, तो सेमाथी पोटेशियम परमैंगनेट के एम एन ओ 4 बनावामां आवे छे। तो अहींया खास करीने ત્રણ મેથડ છે કેમેનો ફોર બનાવવાની। તો પહેલી રીત છે MnO2 માંથી, તો ખાસ કરીને મેંગેનીઝ ડાયોક્સાઇડ ની બેઝ બેઝિક હાઇડ્રોક્સાઇડ KOH NaOH કોઈ પણ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં ઓક્સિડેશન ની પ્રક્રિયા થઈ અને કેમેનો ફોર બને છે। તે સ્ટેપ ની અંદર પ્રક્રિયા છે, અહીંયા કેમેનો ફોર કેમ MnO2 છે એમાંથી બને છે K2MnO4 એટલે બને છે MnO4 2-, મતલબ MnO2 માંથી બને છે MnO4 2-। ઓકે, તો આ જરા બેલેન્સ કરીએ પ્રક્રિયાને। K2MnO4 મેમણ છે બેટા, મેમણ ટ્રાય કરો, સંતુલિત નહીં થાય તો એના કરતા બે જણા આપણે ટ્રાય કરવાની। ઓકે, Mn2 છે, અહીંયા 1 છે, ઓક્સિજન 4 છે, તો અહીંયા 2 ને 2 4, તો હાઇડ્રોજન નું બેલેન્સ કરવા માટે બે ઉપર હાઇડ્રોજન છે, તો 2H2 હાઇડ્રોજન નથી નીકળતા, H2O નીકળે છે, એટલે આ બે વડે ગુણી નાખીએ 2 × 2 = 4। તો અહીંયા બે લઈ લઈએ, બે પોટેશિયમ થઈ ગયા, બે એલન થઈ ગયા, ઓક્સિજન કેટલા થયા ચેક કરી લઈએ। ઓકે, કે થઈ ગયા, હા હાઇડ્રોજન કેટલા છે 4 છે, 4 હાઇડ્રોજન મતલબ 2 × H2O। હવે ઓક્સિજન 4 × 2 = 8 ને 2 = 10 થઈ જવા જોઈએ, ચેક કરો કરો છે ફટાફટ 2 × 4 = 4 × 8 = 10। તો પહેલા સ્ટેપ ની અંદર K2MnO4 બને છે। હવે K2MnO4, તો અહીંયા તમે MnO4 2-, મતલબ આ K + હોય ઇન્ટુ 2 એટલે 2, MnO4 2- તમે લઈ શકો છો। તો પહેલા સ્ટેપ ની અંદર KOH સાથેની પ્રક્રિયા થી MnO2 નું K2MnO4 માં રૂપાંતરણ થાય છે। નેક્સ્ટ સ્ટેપ ની અંદર MnO4 2- એ એસિડિક અથવા તટસ્થ માધ્યમ ની અંદર H+ એટલે એસિડિક માધ્યમ ની અંદર K2MnO4 માં KMnO4 માં ફેરવાય છે, MnO4 1-, મતલબ KMnO4 અહીંયા MnO4 1-, અહીંયા 1+, તો MnO4 -1 બને છે એસિડિક માધ્યમ ની અંદર। બેલેન્સ કરીને પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અહીંયા આગળના લેક્ચર ની અંદર જે આપણે વિસમીકરણની પ્રક્રિયા જોઈ હતી, અહીંયા Mn છે એનો ઓક્સિડેશન આંક છે +6, +6 માંથી 4 × 8 અહીંયા +7 બન્યો, +7 એટલે +6 માંથી +7 બને છે, અને MnO2 એટલે +4, +6 માંથી +4 એટલે વિસમીકરણની પ્રક્રિયા, Mn +6 સ્થાયી નથી, તેથી તેથી ઊંચા ઓક્સિડેશન આંક +7 અને નીચા ઓક્સિડેશન આંક +4 માં રૂપાંતરણ પામે છે। અલ્ટીમેટ કહેવાનો મતલબ MnO4 નું વિસમીકરણ થાય છે। મિત્રો, ફરીથી એક વખત બેલેન્સ કરી લઈએ પ્રક્રિયાને, તો અહીંયા પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે મેંગેનીઝ હું પહેલા 2 લઉં, ટ્રાય કરી જોઉં, યસ, તો 4 × 2 = 8, તો 4 × 2 = 6, 6 ઓક્સિજન એટલે 2 ઓક્સિજન એટલે 2H2O, અહીંયા 2 કરું 1H2O, બરાબર છે। હવે બેલેન્સ વીજભાર બેલેન્સ ટ્રાય કરીએ, 2 × 4 - 4 + 2 એટલે -2, અહીંયા -1 થાય છે, બેલેન્સ થતું નથી, મતલબ હજી એને 2 વડે ગુણવાની જરૂર છે। ઓકે, અથવા તો 2 વડે ગુણીને પણ ટ્રાય કરી શકો, અથવા રેડોક્સ પ્રક્રિયાથી પણ સંતુલિત કરી શકો છો, અથવા તમને સરળ યાદ હોય કે 3 મોલ છે, 3 × 6, તો અહીંયા -6 વિભાર થયો। ઓકે, -6 વિભાર થયો, MnO4 -1 અને MnO2 એટલે બેલેન્સ કરવા માટે અહીંયા 2 લો, તો -2। ઓકે, મેંગેનીઝ બેલેન્સ થઈ ગયું। વાત કરીએ હાઇડ્રોજન ની, 4 × 12, 4 × 2 = 8 ને 2 = 10, 10 × 2 = 12 એટલે કેટલા ઘટે છે, 2 ઓક્સિજન ઘટે છે એટલે 2H2, તો 4 હાઇડ્રોજન એટલે 4H+, અહીંયા વિભાગ +4 -2। ઓકે, જોઈ લો બધે બધું વિભાગ સંતુલિત થઈ ગયો, -2, ઓકે થઈ ગયો, બરાબર છે। તો અહીંયા બધું જ બેલેન્સ થઈ ગયું છે। નેક્સ્ટ સ્ટેપ ની અંદર તમે, યસ,
KMnO4 બનાવ્યો ફરીથી એક વખત કહું KMnO4 કેવી રીતે બનાવે MnO2 ને બેઝિક હાઇડ્રોક્સાઇડ એન્ડ હાઇડ્રિક આને કહીએ તો આલ્કલાઇન માધ્યમથી આલ્કલાઇન હાઇડ્રોક્સાઇડ સાથે ઓક્સિજનની ઓક્સિડેશનની પ્રક્રિયા કરવાથી K2MnO4 MnO4 2- બને છે તેનો ફરીથી એસિડિક અથવા તટસ્થ માધ્યમની અંદર પ્રક્રિયા કરવાથી આ પ્રક્રિયા એક્સપ્રેસ ન વાપરતોમાં સંતુલિત કરી શકાય છે ટ્રાય કરજો તમે MnO4 - MnO2 બને છે કોઈ એક રીત છે MnO2 માંથી MnO4 બનાવવાની બીજી એક રીત છે MnO2 નું તમે KOH અથવા KNO3 અને હવાની હાજરીમાં પ્રક્રિયા કરો છે ઉદ્યોગોની અંદર ઔદ્યોગિક રીત આ પદ્ધતિ છે તો પેલા બનશે K2MnO4 એટલે કે MnO4 2- બને છે ફરીથી MnO4 2- નું વિદ્યુત વિભાજન કરવાથી MnO4 1- બને છે તો આ છે બીજી મેથડ સેમ મેથડ છે બીજો કોઈ ફરક નથી બસ વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા બનાવેલું છે વિદ્યુત વિભાજન દ્વારા આલ્કલાઇન દ્રાવણની અંદર બેઝિક દ્રાવણ આલ્કલાઇન દ્રાવણની અંદર તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે નેક્સ્ટ અને મહત્વની પદ્ધતિ છે પ્રયોગશાળામાં KNO4 કેવી રીતે બનાવવામાં આવે છે તો મિત્રો પ્રયોગશાળાની અંદર આપણી પાસે Mn2+ છે Mn2+ ની અંદરથી KNO4 બનાવવું છે તો ખાસ કરીને Mn2+ માંથી MnO4 બનાવવું છે તો આપણી પાસે પર સલ્ફેટ એટલે કે ડાયસલ્ફેટ H2O2- ની પ્રક્રિયા સેમ આ પ્રક્રિયા પણ આગળના ભાગમાં આવી ગઈ છે Mn2+ માંથી બની જાય છે MnO4 1- અને H2O4 માંથી બની જાય છે H2O4 2- બધા એસિડિક માધ્યમમાં H+ ઉપયોગ કરી શકો અને H2O છૂટા પડી શકો તો આખી પ્રક્રિયા રેડોક્સ આપણે વિલેવંતની અંદર રેડોક્સ નામના ચક્રની અંદર આ પ્રક્રિયાને સંતુલિત કરતા શીખી ગયા છીએ હું અહીંયા તમને હિંટ આપી શકું સંતુલિત કરવા માટે અથવા તમે એના માટે પૂરતો સમય કાઢી અને સંતુલિત કરી શકો છો એટલું કહી દઉં એસિડિક માધ્યમમાં કરવાની છે યા બેઝિક માધ્યમની અંદર એસિડિક માધ્યમની અંદર કરવાની છે આખી પ્રક્રિયા સંતુલિત કરી શકાય થોડો 2 મિનિટનો સમય વધુ લો પણ આખી પ્રક્રિયા સંતુલિત કરીને અહીંયા તો અહીંયા છે ઓક્સિડેશન આ પ્લસ 2 MnO4 એટલે અહીંયા 4 + 2 = 8 + 7 છે ઓકે પ્લસ 2 માંથી પ્લસ 7 એટલે કેટલાનો વધારો છે કેટલાનો વધારો છે 5 નો વધારો પ્લસ 5 5 નો વધારો છે અહીં આવી ગયો સલ્ફર નું ચેક કરો 8 × 2 = 16 16 માંથી 2 ગયા એટલે 14 14 × 2 એટલે કેટલા પ્લસ 7 એક સલ્ફર ના પ્લસ 7 છે બે સલ્ફર ના પ્લસ 14 છે ઓકે મિત્રો ભૂલ પડવી જોઈએ કે સલ્ફર છે અહીંયા 4 × 8 = 8 એટલે તો પ્લસ 6 એક સલ્ફર ના પ્લસ 6 છે તો બે સલ્ફર પહેલા તો સલ્ફર નો બેલેન્સ કરવો એટલે બે માં કરવા પડશે એટલે અહીંયા બે કરવા પડે એટલે પ્લસ 12 થયા મિત્રો રેડોક્સ પ્રક્રિયા જે એનાથી સંતુલિત કરું છું પ્લસ 14 માંથી પ્લસ 12 એટલે બે નો ઘટાડો કેટલાનો ઘટાડો છે મિત્રો બે નો ઘટાડો જોઈ લ્યો પ્લસ 14 માંથી પ્લસ 12 બે નો ઘટાડો અહીંયા છે પ્લસ 2 માંથી પ્લસ 7 એમએન નું બેલેન્સ છે ઓલરેડી એટલે 5 નો વધારો તો હું આ પ્રક્રિયાને 5 વડે ગુણ એટલે કે અહીંયા 5 વડે ગુણ એટલે અહીંયા 5 વડે ગુણ તો 5 ભાગ્યા થઈ જશે 10 મિત્રો ઓકે આ પ્રક્રિયાને મારે 2 વડે ગુણવાના કારણ કે ઇલેક્ટ્રોન બેલેન્સ થવું જોઈએ 2 વડે ગુણો ગુણી નહીં ઓકે 80% કામ પૂરું થઈ ગયું છે તમારે વાત રહી વીજભારની વીજભાર સંતુલિત કરવાની અને હાઇડ્રોજન પ્રેક્ષક આયન સંતુલિત કરવા ઓકે મિત્રો 2 × 4 + 4 + 5 + 10 - 10 અહીંયા -2 બે વિભાર લખું છું 10 × -2 એટલે -20 ઓકે તો અહીંયા આ સાઈડ આન્સર આવશે -6 બરાબર છે અહીંયા આવશે આન્સર આવજો -22 20 ને 2 = 22 ઓકે હવે એસિડિક માધ્યમ છે H+ દ્વારા સંતુલિત કરો તો કઈ બાજુ H+ એટલે ધન મૂકું અહીંયા હું કેટલા પ્લસ કરું તો -6 જવાબ આવે એટલે કે 18 ને 6 = 22 18 ને
3 નો આન્સર આવી ગયો માઈનસ 6 બધે બાજુ વિજભાર સંતુલિત થઈ ગયો ઓકે મિત્રો હાઇડ્રોજન માત્ર અહીંયા છે એટલે કે હાઇડ્રોજન નું બેલેન્સ કરવું હોય તો તમે પાણી ના અણુ ઉમેરી શકો છો પ્લસ 9H2O કરી દો 9H2O એટલે 18 હાઇડ્રોજન થઈ ગયા ઓટોમેટિક ઓક્સિજન નું બેલેન્સ થઈ ગયો જોઈએ 8 5 40 ને 9 49 ઓક્સિજન થવા દો 4 2 8 10 4 40 40 ને 8 48 ઓકે ક્યાં ઓક્સિજન ની મિસ્ટેક છે 9 2 18 હાઇડ્રોજન બરાબર છે 4 2 8 10 4 40 40 ને 8 48 48 ઓકે મિત્રો અહીંયા છે 8 5 40 ને 9 49 એક ઓક્સિજન નો પ્રશ્ન કેમ રહે છે ઓકે હા Mn2 પ્લસ બરાબર છે વિજભાર સંતુલિત થઈ ગયેલો હોવો જોઈએ ફરી એક વખત ચેક કરું છું પ્લસ 4 5 2 10 માઇનસ 10 એટલે 10 માઇનસ 6 માઇનસ 2 માઇનસ 12 માઇનસ 20 માઇનસ 20 માઇનસ 22 પ્લસ 18 18 ને 6 18 ને 20 ને 2 22 હા 18 ને મિત્રો વિજભારમાં અહીંયા પ્રશ્ન છે ફરી એક વખત વિજભાર સંતુલિત કરવાનો પ્રશ્ન છે ઓકે ફરી એક વખત ફટાફટ યસ અહીંયા છે પ્લસ 4 અહીંયા છે માઇનસ 10 આ બાજુ છે માઇનસ 2 માઇનસ 20 હા આ માઇનસ 22 થી આ માઇનસ 6 થી માઇનસ 18 22 એટલે મારે અહીંયા 16 કરવા પડશે કેટલા કરવા પડશે અહીંયા કેલ્ક્યુલેશન માં ભૂલ છે 16 એચ પ્લસ 16 એટલે 8 એચ 2 ઓટોમેટિક બધું જ બેલેન્સ થઈ ગયું ઓકે મિત્રો વેરી ગુડ તો ખાસ કરીને કેમ નંબર ની બનાવટ ખૂબ જ મહત્વનો ટોપિક છે કે નંબર ની બનાવટ ફરી એક વખત રિવિઝન ફટાફટ કરાવી દઉં છું કેમ નંબર ની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે મિત્રો કેમેન ઓપર બનાવવાનું હોય તો આપણી પાસે એક રીત છે MnO2 માંથી બનાવવાનું એટલે ખરેખર તો MnO2 માંથી બે રીતે આપણે બનાવ્યો MnO2 નું બેઝિક હાઇડ્રોક્સાઇડ એટલે કે ધાતુના હાઇડ્રોક્સાઇડ સાથે ઓક્સિજન ની આંતરિક ઓક્સિડેશન પર ઓક્સિડેશન ની પ્રક્રિયા કરવાથી પેલા MnO2 માઇનસ બને છે તેનું ફરીથી એસિડિક માધ્યમમાં અથવા તટસ્થ માધ્યમમાં પ્રક્રિયા કરવાથી MnO4 માઇનસ બને એટલે કે KnO4 બને છે બીજી રીત છે સેમ ઉપરની જે રીત છે બસ એને જરા જુદી રીતે લખેલી છે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ઉદ્યોગોની અંદર કરવામાં આવે છે પ્રયોગશાળામાં આપણી પાસે જનરલી Mn પ્લસ 4 છે જનરલી Mn 2 પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 કરતા Mn 2 પ્લસ વધારે જાણીતો છે તો Mn 2 પ્લસ માંથી MnO4 માઇનસ એટલે KnO4 બનાવવામાં આવે છે પર સલ્ફેટ H2O8 2 માઇનસ SO4 2 માઇનસ છે એનો જ આ પર સલ્ફેટ છે H2O8 2 માઇનસ આ પ્રક્રિયા પણ આપણે જોઈ ગયા છીએ રેડોક્સ પ્રક્રિયા દ્વારા પણ સંતુલિત કરી શકાય છે હેલો વિદ્યાર્થી મિત્રો KnO4 ના ગુણધર્મો બધા ગુણધર્મો યાદ ન હોય નો પ્રોબ્લેમ બે ચાર ગુણધર્મોને ધ્યાનમાં રાખો કે નો KnO4 તમે લાઇબ્રેરી લેબોરેટરી ની અંદર ગયા છો બરાબર છે જે ઘેરો જાંબુડિયો રંગ છે જે તમને ગમે છે તે KnO4 પોટેશિયમ પરમેંગેનેટ તો એનો રંગ કેવો છે ઘેરો જાંબુડિયો રંગ છે કાળા જેવો રંગ છે ઘેરો જાંબુડિયો એના માટે શબ્દ વાપરવામાં આવે છે એના સ્ફટિક જોવા મળે છે ગુણધર્મ ની અંદર બધા લખી શકે વિદ્યાર્થી મિત્રો ઘેરા જાંબુડિયા રંગનું છે એનું બંધારણ MnO4 માઇનસ 1 જેને આપણે પરમેંગેનેટ કહીએ છીએ MnO4 માઇનસ 1 3 પાઇ બંધ છે અને 4 સિગ્મા બંધ છે એક O માઇનસ છે બરાબર છે ઓકે MnO4 માઇનસ 1 જેને પરમેંગેનેટ કહેવામાં આવે છે આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વિક કક્ષકવાદના સિદ્ધાંતની અંદર સરળ સંયોજન ની અંદર MnO4 માઇનસ નું સમીકરણ B3S છે આકાર સમચતુષ્ફલકીય છે ઓકે મિત્રો વિઘટન પામીને KnO4 બનાવે છે KnO4 બનાવે છે MnO2 પણ સાથે બને છે Mn2+ માં પણ રૂપાંતરણ થાય છે પ્રતિચુંબકત્વ ગુણધર્મ MnO4- કેવો છે પ્રતિચુંબકત્વ છે તમે આખે આખું સરળ સંયોજન ની અંદર જોઈ ગયા છે Mn+7 એટલે Mn ની કેટલી ઓક્સિડેશન અવસ્થા છે 7+ છે
આપણા પુસ્તકની બહારનું જ્ઞાન છે એટલે આપણે અત્યારે એને પ્રતિચુંબકત્વ ગુણધર્મ ધરાવે છે રંગ છે ડી માં એક પણ ઇલેક્ટ્રોન ના હોવા છતાં પણ તે ડીડી સંક્રાંતિ ધરાવે છે તો મિત્રો જ્યારે ઓ ફોર ચાર ઓક્સિજન લિગેન્ડ આવે તેના ઇલેક્ટ્રોન લિગેન્ડના ઇલેક્ટ્રોન જે છે લિગેન્ડના ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન જે ગોઠવાય D3S ની અંદર D3S ની અંદર ચાર ઇલેક્ટ્રોન ગોઠવાય એક ઇલેક્ટ્રોન D માંથી D માં જાય જેને આપણે ડીડી સંક્રાંતિ કહીએ છીએ તેના કારણે કેમેરો પરમાં રંગ જોવા મળે છે તે કારણ પણ બહુ જાણીતું છે એટલે મિત્રો આ ઘેરો જાંબુડિયો રંગ છે શા માટે છે D માં એક પણ ઇલેક્ટ્રોન ન હોવા છતાં પણ ઘેરો જાંબુડિયો રંગ છે કારણ કે D ના જે સંકરણમાં D3S સ્ટ્રક્ચર છે લિગેન્ડ છે ઓક્સિજન ચાર લિગેન્ડ છે એના ઇલેક્ટ્રોન ડી માં હોય છે ભલે ભલે કે એમ ભલે ધાતુ હોય એમએન ના ઇલેક્ટ્રોન ના હોય એમએન ડી ઝીરો ભલે હોય પરંતુ લિગેન્ડ ના ઇલેક્ટ્રોન ડી કક્ષકમાંથી ડી કક્ષકમાં સંક્રાંતિ પામે છે જેને ડી સંક્રાંતિ કહે છે જેના કારણે ઘેરા જાંબુડિયા રંગનો છે મિત્રો આગળ જોઈએ ઓક્સેલેટ ની હાજરીમાં ઓક્સેલેટ એટલે 5 મોલ COO- એનું ઓક્સેલેટ નું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ માં કરે છે રિડક્શન પ્રક્રિયા છે 5 ગ્રુપ આ 2 2 માઇનસ એટલે માઇનસ 10 બેલેન્સ કરવા માટે માઇનસ 2 ઇન્ટુ 5 એટલે માઇનસ 10 એટલે આપણે 10 ઇલેક્ટ્રોન માઇનસ સિમ્પલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા સિમ્પલ પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન દૂર થયા રિડક્શન ઇઝ ગેન ઓફ ઇલેક્ટ્રોન લોસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઓક્સિજન ઓક્સિડેશન ની પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે અહીંયા ઓક્સિડેશન ની પ્રક્રિયા છે Fe2+ નથી Fe3+ બરાબર ઓક્સિડેશન ની પ્રક્રિયા છે 5 2 10 5 3 15 5 માઇનસ કરો એટલે બેલેન્સ થાય NO2- નું NO3 માં તે પ્રક્રિયા પણ સરળ છે બધી પ્રક્રિયાઓ લખવાની જરૂર નથી મિત્રો 2 3 યાદ કરીએ એટલે બહુ થઈ ગયું I- નું I2 માં રૂપાંતરણ કરે છે તો આ બધી ઓક્સિડેશન ની પ્રક્રિયા છે એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા મિત્રો MnO4 માઇનસ રિડક્શન અર્ધ રિડક્શન એટલે ઘટાડો ઓક્સિડેશન આંકમાં ઘટાડો MnO4 અહીંયા બધે પ્લસ લેવાય છે ઘટાડો કરો તો MnO4 માઇનસ નું MnO4 2 માઇનસ માં MnO2 માં Mn2 પ્લસ માં રૂપાંતરણ કરતી પ્રક્રિયાઓ લખી નાખો એની રિડક્શન પોટેન્શિયલ ના સંદર્ભમાં પણ સમજાવી શકાય 1.56 છે યાદ રાખવાની જરૂર નથી 1.69 છે 1.52 છે તો ત્રણે ત્રણ પ્રક્રિયાઓ દ્વારા MnO4 ની રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ છે એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય પ્લસ 7 અને પ્લસ 2 થી અને પ્લસ 4 થી અહીંયા 4 8 પ્લસ 6 થી ઓકે તો પ્રક્રિયાઓ લખી શકાય ઇલેક્ટ્રોન નું બેલેન્સ પણ કરી શકાય પ્રક્રિયાઓને મારે સમજાવવાની જરૂર નથી ફરી એક વખત જો ફટાફટ સમજાવી દઉં એક પ્રક્રિયા MnO4 1 માઇનસ MnO4 1 માઇનસ એટલે અહીંયા Mn છે માઇનસ 1 અહીંયા છે 2 માઇનસ એટલે બેલેન્સ કરવા માટે એક ઇલેક્ટ્રોન થઈ ગયો માઇનસ 1 માઇનસ 1 માઇનસ તો બીજમાં સંતુલિત કરો એટલે ઇલેક્ટ્રોન નું બેલેન્સ ઓટોમેટિક થઈ જાય છે તો મિત્રો આ છે MnO4 ના ગુણધર્મો MnO4 ની ઓક્સિડેશન પ્રક્રિયા જોઈએ તટસ્થ માધ્યમ ની અંદર એસિડિક માધ્યમ ની અંદર અને બેઝિક માધ્યમ ની અંદર વિદ્યાર્થી મિત્રો MnO4 એવું રસાયણ છે કે જે ખૂબ જ ઘણી બધી પ્રક્રિયાઓ આપે છે કારણ કે Mn મેંગેનીઝ જે છે તેની પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 અને પ્લસ 7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો ખાસ કરીને MnO4 માઇનસ 1 પ્લસ 7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો પ્લસ 7 માંથી પ્લસ 2 બની શકે પ્લસ 4 બની શકે પ્લસ 2 બની શકે MnO4 2 માઇનસ એટલે કે MnO4 2 માઇનસ અને પ્લસ 6 પણ બની શકે છે પરમેંગેનેટ માંથી મેંગેનેટ લીલા રંગનું મેંગેનેટ આયન પણ બનાવી શકે છે તો એસિડિક દ્રાવણમાં પ્રક્રિયા છે તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણની અંદર પણ પ્રક્રિયા આપે છે રિડક્શન પ્રક્રિયા આપે છે એટલે કે પોતાનું રિડક્શન થાય છે અહીંયા મેક્સિમમ MnO4 એમની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા છે એટલે રિડક્શન પ્રક્રિયા આપશે એમાં ઘટાડો જ થાય એટલે પોતાનું રિડક્શન હંમેશા MnO4 નું રિડક્શન થશે એટલે હંમેશા તે ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે Mn + 7 થી વધુ ઓક્સિડેશન આમ ક્યારેય શક્ય નથી એટલે MnO4 ઓલવેઝ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એસિડિક યા બેઝિક માધ્યમની અંદર તો મિત્રો બેલેન્સ કરીએ એસિડિક દ્રાવણની અંદર પ્રક્રિયાને સંતુલિત કરવી છે સિમ્પલ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયાની મદદથી જ કરવાની છે અહીંયા +2 છે Mn બંને એક છે સંતુલિત કરેલા
વધારો યસ અહીંયા પ્લસ 7 માંથી પ્લસ 2 એટલે કે 5 નો ઘટાડો આ પ્રક્રિયાને 5 વડે ગુણો આ પ્રક્રિયાને 2 વડે ગુણો એટલે મિનસ થઈ ગયું 5 વડે ગુણો એટલે અહીંયા થઈ જશે 5 ગુણે 10 અહીંયા 5 વડે ગુણો ઓકે આને તમારે 2 વડે ગુણવાનું છે ગુણો 2 વડે ઓકે તો મારા ખ્યાલ પ્રમાણે તમે ઘણું બધું સમજી ગયા હશો હવે પ્રેક્ષક આયનોનું બેલેન્સ કરવાનું બાકી રહ્યું ઓકે મિત્રો પહેલા બીજી બહાર બેલેન્સ કરવાના કે અહીંયા માઇનસ 10 છે અહીંયા માઇનસ 2 છે ઓકે આ બાજુ 2 2 4 પ્લસ 4 છે અને 0 છે એટલે માઇનસ 10 માઇનસ 2 એટલે માઇનસ 12 પ્લસ 4 એસિડિક માધ્યમની અંદર h પ્લસ તમે ઉમેરી શકો છો હવે h પ્લસ આ બાજુ ઉમેરો તો ક્યારે માઇનસ જવાબ આનો નહીં આવે બરાબર છે એટલે તમારે પ્લસ 4 આ બાજુ જવાબ લાવવો હોય તો 16h પ્લસ ઉમેરો 16h પ્લસ ઉમેરો જુઓ પ્લસ 4 ઉમેરાય એટલે જવાબ આવી ગયો પ્લસ 4 બને બાજુ બહુ મજાનું છે બહુ મજાની રીત છે રેડોક્સ પ્રક્રિયા તમે જો પ્રેક્ટિસ કરી છે 11th ની અંદર તો બહુ જ ઈઝી તમે અને બહુ ફટાફટ પણ કરી શકો છો 16h પ્લસ એટલે એસિડિક માર્ક છે 8h2 છૂટા પણ બાકી તમે ઉંદર જતા ગમે તેમ થઈ જાઓ પ્રક્રિયાને સંતુલિત કરી શકો ને ઓકે મિત્રો તો અહીંયા એ પ્રક્રિયાને સંતુલિત તમે કરી દીધી છે હજી પણ બાકીની પ્રક્રિયાને સંતુલિત કરીએ એસિડિક દ્રાવણની અંદર શું થાય છે પ્લસ 7 માંથી પ્લસ 2 એટલે ઘટાડો એટલે રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા તમારી ટેક્સમાં અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા લખી છે તે ખોટી છે એમેનો ફોર્મ શું થાય છે ખરેખર રિડક્શન એટલે રિડક્શન પ્રક્રિયા પોતાનો રિડક્શન થાય છે બીજાનો ઓક્સિડેશન કરે છે એના સંદર્ભમાં ઓક્સિડેશન પોતાનો રિડક્શન થાય છે બીજાનો ઓક્સિડેશન કરે છે ઓક્સિડેશન કરતા તરીકે રિડક્શન પ્રક્રિયા છે અને ઓક્સિડેશન કરતા પ્રક્રિયા એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે ઓકે મિત્રો અહીંયા માંથી બને છે પ્લસ 3 મતલબ 1 નો વધારો 2 મેસ છે ઓકે 1 નો વધારો પ્લસ 1 1 નો વધારો અહીંયા પ્લસ 7 માંથી પ્લસ 2 એટલે 5 નો ઘટાડો આને બેલેન્સ કરવા માટે આપણે શું કરીએ ખાલી આ પ્રક્રિયાને 5 વડે ગુણી નાખી 5 એટલે 5 થઈ ગયું બંને ઓકે મિત્રો હવે કરીએ બીજું ભારને સંતુલિત તો બે ભારને સંતુલિત કરવા માટે મિત્રો બીજું ભારને સંતુલિત કરવા માટે 5 ગુણે 10 પ્લસ 10 અહીંયા માઇનસ 1 આ બાજુ છે પ્લસ 2 પ્લસ 2 5 તરીકે 15 પ્લસ 15 તો આ બાજુ 15 ને 2 17 ઓકે આ સાઈડ 10 માંથી 11 પ્લસ 9 હવે તમે એસિડિક માધ્યમમાં h પ્લસ ઉમેરી શકો આ બાજુ ગમે તેમ કરો પ્લસ 9 નહીં થાય આ બાજુ 9 10 7 8 h પ્લસ ઉમેરી દો એટલે 9 ને 8 17 થઈ ગયા પ્લસ 17 બને બને 17 17 થઈ ગયા હવે વાત રહી ખાલી ઓક્સિજન અને હાઇડ્રોજન આઠ એચ પ્લસ છે બીજે કે હાઇડ્રોજન નથી એટલે 4H2O છૂટા પડે ઓટોમેટિક ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું થઈ ગયું છે ઓકે મિત્રો બહુ મજાની રીત છે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાની પદ્ધતિ યસ તટસ્થ અને નિર્બળ બેઝ એસિડિક માધ્યમની અંદર હતું એટલે એચ પ્લસ તમે ઉમેરી શકો છો બેઝિક માધ્યમ છે એટલે તમે OH માઇનસ ઉમેરી શકો છો આને આપણે બેલેન્સ કરીએ જો આ સેમ પ્રક્રિયા છે પણ આઈ માંથી એસિડિક માધ્યમમાં આઈ 2 બને છે અને બેઝિક માધ્યમમાં આઈ માંથી આઈ 3 માઇનસ બને છે તો અહીંયા માઇનસ 1 ઓક્સિડેશન આ છે 3 2 6 માંથી 1 ગયા એટલે પ્લસ પ્લસ 5 માઇનસ 1 માંથી પ્લસ 5 અહીંયા વધારો થાય છે પણ આઈ 2 0 બને છે અને અહીંયા પ્લસ 5 બને છે માઇનસ 1 માંથી પ્લસ 5 એટલે તમે કહી શકો કે 6 નો વધારો માઇનસ 1 માંથી પ્લસ 5 માઇનસ 1 માં કેટલા ઉમેરો તો પ્લસ 5 થાય 6 ઉમેરો તો પ્લસ 5 થાય ઓકે અહીંયા પ્લસ 7 માંથી પ્લસ 4 પ્લસ 7 માંથી પ્લસ 4 એટલે 3 નો ઘટાડો હવે આને બેલેન્સ કરવું હોય તો આ પ્રક્રિયા આપણે 2 વડે ગુણી બંનેમાં 6 6 થઈ જાય ઓકે થઈ ગયું બેલેન્સ 80% પ્રક્રિયા તમારી સંતુલિત થઈ ગઈ છે હવે આપણે કામ બાકી રહ્યું બીજો ભાગને સંતુલિત કરવાનું આઈ માઇનસ 1 છે અહીંયા માઇનસ 1 એક જ છે એટલે પ્રશ્નથી માઇનસ 1 માઇનસ 2 આ બાજુ છે માઇનસ 1 તો માઇનસ 3 ને માઇનસ 1 તમે આને સંતુલિત બેઝિક માધ્યમમાં OH માઇનસ વડે કરી શકો આ બાજુ 2 OH માઇનસ મૂકી દો હું એટલે માઇનસ 2 થયા બંને બાજુ માઇનસ 3 માઇનસ 3 પ્રક્રિયા નો વિભાર સંતુલિત થઈ ગયો મિત્રો બરાબર છે ઓકે નેક્સ્ટ હવે વાત કરીએ ઓક્સિજનની ફટાફટ કરીએ 4 અને 8 ઓક્સિજન 2 2 4 ને 3 7 ને 2 9 9 ઓક્સિજન એટલે 8 ઓક્સિજન છે 1 ઓક્સિજન ઘટે છે H2O કન્ટિન્યુ
હાઇડ્રોજન નું બેલેન્સ થઈ જવું જોઈએ ઓટોમેટિક થઈ ગયું સર વેરી ગુડ શાબાશ અહીંયા પ્રક્રિયા મે આપી છે સંતુલિત કરીને તમે આને સંતુલિત કરી શકો જો MnO4 અને Mn2 પ્લસ માંથી MnO2 અહીંયા MnO4 માંથી MnO2 બને છે Mn2 પ્લસ માંથી પણ MnO2 બને છે આ પ્રક્રિયા સંતુલિત કરવા માટે અહીં તમારે MnO2 લખી નાખવાનું MnO2 લખી નાખવાનું બરાબર છે MnO4 માંથી MnO2 બનાવો Mn2 પ્લસ માંથી આ બનાવો એટલે પ્રક્રિયા સંતુલિત થઈ જશે પ્રક્રિયા સંતુલિત કરાવતો નથી હજી પણ વધુ પ્રક્રિયા લખી શકાય છે મિત્રો પણ હું લખતો નથી બધી પ્રક્રિયાઓ જરૂર નથી એક i માઇનસ વાળી પ્રક્રિયા ધ્યાનમાં રાખો એક એક 2 પ્લસ વાળી પ્રક્રિયા ધ્યાનમાં રાખો એટલે તમે બધી પ્રક્રિયાઓ લખી શકો છો એસિડિક માધ્યમમાં i માઇનસ માંથી i2 બને છે બેઝિક માધ્યમમાં i માઇનસ માંથી io3 માઇનસ બને છે MnO4 ઓકે અહીંયા Fe2 પ્લસ માંથી Fe3 પ્લસ બને છે કારણ કે આખો ઘટાડો થાય ને અહીંયા હંમેશા i માઇનસ માંથી i2 વધારો થયો અહીંયા 2 પ્લસ અને 3 પ્લસ વધારો થયો અહીંયા પણ MnO4 માઇનસ માંથી MnO2 અહીંયા ઘટાડો થાય છે થાય ઘટાડો થવો જોઈએ Mn2 પ્લસ માંથી વધારો થાય બધી રેડોક્સ પ્રક્રિયા છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા સમાયેલી છે પણ વિદ્યાર્થી મિત્રો આપણા અત્યારે કોવિડ 19 ની પરિસ્થિતિના કારણે K2Cr27 કોર્સમાંથી કાઢી નાખેલું છે માત્ર કેમેનો 4 ઉપર ટાર્ગેટ કરવાનો છે અને કેમેનો 4 માં એની માત્ર ત્રણ બનાવટ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે આ ગુણધર્મો અને ઉપયોગો એનો કેમેનો 4 એ રસાયણની અંદર ખૂબ જ ઉપયોગી છે કેમેનો 4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આ બધી પ્રક્રિયાઓની અંદર આપણે એનું લખી શકીએ તો લાસ્ટ તમને એટલું કહી દઉં કે માત્ર તમારે જરૂરી છે બનાવટ ત્રણ બનાવટ મગજમાં બોર્ડની એક્ઝામ માટે રાખો પણ આ રેડોક્સ પ્રક્રિયા કંઈ ગોખવાનું નથી યાદ રાખવાનું નથી એટલે રેડોક્સ પ્રક્રિયાને ધ્યાનમાં રાખો જી અને મી માટે ઓકે મિત્રો રજા લઉં છું નેક્સ્ટ પીરિયડમાં મળશું આજે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ હજી આના અંદરના K2Cr27 અને બે ત્રણ ડી અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના અને લઈ શકાય પરંતુ અત્યારે પૂરતું આ વર્ષ પૂરતું કોર્સમાંથી કાઢેલ છે એટલે હું અત્યારે એના વિડીયો લેક્ચર બનાવતો નથી સમય પડે અત્યારે પાછા તેના વિડીયો લેક્ચર બનાવી અપલોડ કરીશ અત્યારે હવે નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈશું ઓકે થેન્ક યુ વેરી મચ